દરેક ગામનો કોઈ ને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઇતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે. ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે કે તેનું નામ મહાદેવ પરથી પડ્યું છે. ભગવાન શિવના તહેવાર નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે સાથે આ ગામમાં આવેલા સદીઓ જૂના પ્રાચીન મહાદેવના દર્શન કરાવીએ. બનાસકાંઠા જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. આમ તો આ ગામનો ઇતિહાસ 300 થી 400 વર્ષ જૂનો છે, પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચીન મહાદેવના મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહીંયા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવી અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી ગામનું નામ મહાદેવિયા પડ્યું. ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં આવેલા આ મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિરમાં લગભગ 700 વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે સદીઓ પહેલા અહીં સાધુ સંતો આપણા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતા એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મૂકતા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતા આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ તરીકે વિખ્યાત થયું હતું. બનાસ નદીને રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામમાં આગેવાનો કહેવા મુજબ બનાસ નદીના તટ પર વસેલા આ મહાદેવનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે. શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવને રીઝવા માટે શિવાલયની પૂજા અર્ચના કરવા આવતા હોય છે. ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામમાં સોનેશ્વર મહાદેવ ખાતે પૂજા કરતા પૂજારીએ પૌરાણિક મંદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવના દર્શન કરવા આવતા હોય છે. અહીં શિવાલયમાં મીઠું અને રીંગણ ચડાવવામાં આવે છે. આ સોનેશ્વર મહાદેવનો ઇતિહાસ છે. અહીંયા વર્ષો પહેલાં સંત મહાત્માઓ પુરાણ વાંચતા અને એ પુરાણમાં અધ્યાય પૂરો થાય એટલે સોનાનું પીંપળાનું પંતું મૂકેલું હતું. પછી બીજા દિવસે અધ્યાય વાંચવા માટે પુરાણ ખોલ્યું એટલે આમાં સોનાનું પંતું નીકળ્યું હતું. એના ઉપરથી આ સોનેશ્વર મહાદેવ પડેલ છે અને આ સોનેશ્વર મહાદેવ લગભગ 700-800 વર્ષ પુરાણિક મંદિર છે. અને અહીંયા શ્રાવણ મહિનાની દર સોમવારે મોટો મેળો ભરાય, મેળા ટાઈપ વસ્તી આવે છે અને બાધા આખડીઓ રાખે છે. શિવરાત્રિ મહાન મોટો મેળો ભરાય છે. વસ્તી અને બાધા આખડીઓ માટે કોઈ શ્રીફળ, ગોળ, મીઠું, રીંગણ આ બધી માનતામાં આવે છે અને મનોકામના પૂર્ણ થાય છે. અને અહીંયા 700-800 વર્ષ પુરાણિક મંદિર છે આર્યું અને નદી બનાસ નદીને કાંઠે આવેલ છે આ મંદિર. બોલો સોનેશ્વર મહાદેવ કી જય. બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે અને અહીં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય છે તેવું આ બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ગામ છે તે જૂનું નામ મહાદેવના નામ પરથી મહાદેવિયા પડ્યું છે. સદીઓ વીતી ગયા છતાં આજે પણ આ ધાર્મિક સ્થળોનો મહિમા અકબંધ છે.